જામનગરના જામજેતપુરના વેપારી પર લુખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવના પ્રત્યાઘાતો રૂપે જામજેતપુર સજ્જ બંધ. જામજેતપુરના 3,000થી વધુ વેપારીઓ અને ગામજનો દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું. જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધતી જતી લુખ્ખાગીરી તેમજ રોમી યોગીના સંદર્ભમાં તેમજ સોમવારે એક વેપારી પર લુખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવના વિરોધમાં ગ્રામજનો અને વેપારીઓ દ્વારા જામજોધપુર બંધનું એલાન અપાયું હતું, જેના સંદર્ભમાં જામજોધપુરના વેપારીઓએ રોષભર બંધ પાડ્યો હતો અને સમગ્ર જામજોધપુર સજ્જડ બંધ રહ્યું હતું. ઉપરાંત 3,000થી વધુ વેપારીઓ ગ્રામજનોએ ગાંધી ચોકથી એકત્ર થઈ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઊંચા વ્યાજ વટાવવાના ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતા જતા દૂષણો વગેરેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ દ્વારા સજ્જડ બંધનું એલાન અપાયું હતું અને આજે સવારે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાનો વેપાર ધંધો રોષભેર બંધ રાખી પ્રચંડ વિરોધ કરાયો છે, જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે અને યાર્ડમાં પણ બંધ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3,000થી વધુ વેપારીઓ અને ગ્રામજનો સવારે 10:30 વાગે ગાંધી ચોકમાં એકત્રિત થઈ ગયા હતા અને આક્રોશભેર રેલી યોજવામાં આવી અને મામલતદાર કચેરીએ પહોંચી ત્યાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિસ્તૃત પાઠવ્યું હતું. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર.